नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित गम्मत पाठ छ पगनी छाप। तेमा सौ प्रथम भोलू अने पगनी छाप। एक दिवस जंगल में प्राणियोंना बच्चा कादववाड़ा रस्ता पर रमी रह्या हता। अचानक एक हाथीए बूम पाड़ी, दौड़ो दौड़ो तमारा घेर जाओ। भोलू फोटा पाड़वा तेना कैमेरा साथे आवे छे, तेथी बधा ज प्राणियोंना बच्चा नासी गया। तो एक दिवस प्राणियोंना बच्चा छे ते कादववाड़ा रस्ता पर रमी रह्या हता। तो तेमांथी जे हाथी हतो तेणे कह्युं के दौड़ो दौड़ो तमारा घरे जाओ, भोलू नामनो एक छोकरो छे ते तेमना कैमेरा साथे फोटा पाड़वा आवे छे। तेथी बधा ज प्राणीओना बच्चा नासी गया, एटले के भागी गया। જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ। પછી જ્યારે ભોલું બધા તેમના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે શું જોયું? પગની છાપ જોઈ, કારણ કે તેમના બચ્ચા હતા જે પ્રાણીઓના બચ્ચા એ તો નાસી ગયા હતા, એટલે કે ભાગી ગયા હતા। તેથી તેણે શું જોયું? તેમના પગની છાપ જોઈ। શું તમે પ્રાણીઓને તેમના પગની છાપને જોડી શકશો? હવે તમને કહ્યું છે કે શું તમે પ્રાણીઓ અને તેમના પગની છાપને જોડી શકશો? તો જો અહીં તમને હાથીના પગની છાપ આપી છે, કૂકડાના પગની છાપ આપી છે, દેડકાના પગની છાપ આપી છે ને કૂતરાના પગની છાપ આપી છે, તો તમારે આ બધી પગની છાપોને જોડવાની છે। ત્યારબાદ આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો। હવે તમારે આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરવાની છે। ત્યાર પછી છે કિનારી દોરો અને અનુમાન કરો। રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે। અહીં રોનક નામનો છોકરો છે તે પાંદડાની કિનારી દોરી રહ્યો છે। તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે દરેક વસ્તુની અહીં કિનારી દોરો। એ તમારે પણ પાંદડા, કાકરા, લાકડી બધી વસ્તુઓ ભેગી કરી અને તેની અહીં ખાલી જગ્યા આપેલમાં કિનારીઓ દોરવાની છે। તો તમે આ પ્રવૃત્તિઓ ઘરે તમારા વડીલોની મદદથી કરજો। ત્યારબાદ છે રૂહીના વાટકા જેવી વસ્તુઓ શોધો, જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય। અહીં રૂહી છે તેણે વાટકો લીધો છે અને તેની કિનારી દોરી છે। બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીએ વાટકાને કેવી રીતે રાખ્યો હોય? જુઓ, અહીં કિનારીઓ જુદી જુદી આવી છે। એક વખત રૂહીએ ઊંધો વાટકો રાખ્યો જેથી કરીને તેનું ગોળ મોટું થાય, અને એક વખત વાટકો સીધો રાખ્યો હોય તેથી તેનું ગોળ નાનું થાય। રોહીના વાટકા જેવી અન્ય વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી કિનારીઓ મેળવી શકાય। હવે તમારે તેને વાટકા શોધ્યો તે રીતે તમારી બીજી વસ્તુઓ શોધવાની, જેની કિનારી પણ આ રીતે જુદી જુદી મેળવી શકાય। તો આપણે ગ્લાસ હોય તેની પણ અલગ અલગ કિનારીઓ દોરી શકીએ, તો તેવી વસ્તુઓ તમારે શોધી અને તેની કિનારી દોરતા શીખવાનું છે। ત્યાર પછી છે ઘેર કરો। સમાચારપત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો। તમારા મિત્રોને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, તમારા પિતાની હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહો। હવે તમારે ઘરે શું કરવાનું છે કે સમાચારપત્ર એટલે કે છાપું લેવાનું છે, અને તેમાં જુદા જુદા સભ્યોને, તમારા ઘરના સભ્યો જેવા કે તમારા મમ્મી પપ્પા, તમારા હાથ વગેરે હાથની છાપ પાડવાની છે, અને પછી તમારા મિત્રને તેમના વિશે અનુમાન કરવાનું કહેવાનું છે કે કયો હાથ તમારો હશે, કયો તમારી માતાનો, કયો તમારી પિતાના હાથની છાપ છે, તમારે વગેરે તેની પાસે અનુમાન કરવાનું છે। આ પ્રવૃત્તિઓ તમારે તમારા ઘરના વડીલોની મદદથી કરવાની છે। ત્યાર પછી છે વાંચો અને દોરો। તો જુઓ, તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે, અહીં તમને તમન્ના અને તેની માતા દોરેલા આપ્યા છે। તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે, તેની માતા છાપું વાંચે છે, તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠા છે, અને તમને કહ્યું છે કે ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો। હવે જુઓ, ચિત્રમાં તમને તમન્ના અને તેની માતા આપ્યા છે, પરંતુ બંનેની ખુરશી આપેલી નથી, તો તેથી તમારે બંનેની ખુરશી દોરવાની છે। ત્યારબાદ છે તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે, તો તમારે તમન્નાના હાથમાં વાર્તાની ચોપડી દોરવાની છે, અને તેની માતા છાપું વાંચે છે, તો તેની માતાના હાથમાં તમારે છાપું દોરવાનું છે। તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠા છે, તો ટેબલ આપ્યું નથી, તેથી તમારે વચ્ચે ટેબલ પણ દોરવાનું છે। આ રીતે ચિત્ર દોરી અને પૂર્ણ કરવાનું છે। ત્યારબાદ કિનારી દોરવાની વધુ મજા। કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે બટાકું, સીસીનું ઢાંકણ, દિવાસળીનું ખોખું, સંચો, રબર, ચમચી, બસની ટિકિટ, સિક્કો, પીણું પીવાની નળી વગેરે તમે બીજી વસ્તુઓ પણ લાવી શકો છો। આ દરેક વસ્તુની કિનારી દોરો, તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો। હવે આ બધી વસ્તુઓને તમારે ભેગી કરી અને તેમની કિનારી દોરતા શીખવાનું છે, અને
તેમના તમારા મિત્રને તે વસ્તુનું અનુમાન કરવાનું કહ્યું છે. હજુ તમે જે છાપ દોરી છે, જે કિનારી દોરી છે, તે દરેકનો આકાર જુઓ. શું તે અહીં આપેલ આકાર પૈકી કોઈ એક જેવો દેખાય છે તે જુઓ અને આકારની નીચે વસ્તુનું નામ લખો. હજુ પહેલું ગોળ છે, પછી ચોરસ, લંબચોરસ, ત્રિકોણ ને લંબગોળ. તો અહીં તમારે નીચે જે વસ્તુની તમે છાપ દોરી છે તે કેવા આકારની છે, જે આકારની હોય તે આકારના નીચેના ખાનામાં તમારે તેનું નામ લખતું જવાનું છે. ત્યાર પછી છે તરણીના આકારો. અહીં તરણી એ આકારનો ઉપયોગ કરી અને ચિત્ર બનાવ્યું છે. તો તમારે ચિત્ર જોઈ અને કહેવાનું છે કે તેને કેટલા ત્રિકોણ વાપર્યા છે, કેટલા ચોરસ વાપર્યા છે, કેટલા લંબચોરસ વાપર્યા છે અને કેટલા ગોળ. અહીં કેટલા બ્લુ કલરના ત્રિકોણ છે તો ગણો. કેટલા છે તો કે 32. કેટલા લાલ ચોરસ છે તો કે 9. કેટલા લંબચોરસ છે 7. અને કેટલા ગોળ છે, પીળા રંગના ગોળ કેટલા છે 24. તો તમારે તે લખી ગણી અને અહીં લખવાના છે. ત્યારબાદ હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરી તમારું ચિત્ર બનાવો. હવે તમારે પણ ઘરના વડીલોની મદદથી ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરીને અહીં તમારે ચિત્ર બનાવવાનું છે. ત્યાર પછી છે ફક્ત લંબચોરસનો ઉપયોગ કરી ચિત્ર બનાવો. અહીં ખાલી ફક્ત લંબચોરસ આકારનો જ ઉપયોગ કરી અને તમારે ચિત્ર બનાવવાનું છે. ત્યારબાદ બિસાનિયાનો પહેરવેશ. બિસાનિયા નૃત્ય માટે શણગાર સજવાય છે. ખાનામાં વિવિધ આકારનો ઉપયોગ કરીને તેના પર દાગીના દોરો. હવે જો અહીં ખાનામાં તમને બે હાર, ત્રણ બુટીની છોડ વગેરે આપ્યું છે, તો બે બંગડીની છોડ છે, તો તમારે આ બધી જ દાગીનાઓમાંથી કોઈ એક દાગીનો પસંદ કરી અને તે બિસાનિયા એટલે કે આપેલી છોકરીમાં ગળામાં, કાનમાં, હાથમાં વગેરે જગ્યાએ દોરવાના છે અને તેનો પહેરવેશ પૂર્ણ કરવાનો છે, એટલે કે શણગાર પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ આકારો અને ચહેરા. અહીં ચાર ચહેરા છે અને તમને કહ્યું છે કે પહેલા ચહેરા પર લંબચોરસ આકારના ચશ્મા દોરો. તો તમને જો પહેલો ચહેરો આપ્યો છે તેમાં તમારે લંબચોરસ આકારના ચશ્મા દોરવાના છે. બીજા ચહેરા પર ત્રિકોણ આકારની મૂછ દોરો. આપે ત્રિકોણ કેવી રીતે આપ્યા છે, સામે સામે આપ્યા છે અડીને, તો તમારે આપેલ આકારની બીજા ચહેરા પર મૂછ દોરવાની છે. ત્રીજા ચહેરા પર ગોળ આકારનું મોઢું દોરો. તો ત્રીજા ચહેરા પર તમને નાક આપ્યું છે, નાકની નીચે મોઢું આપ્યું નથી, તો ત્યાં તમારે ગોળ આકારનું મોઢું દોરવાનું છે. અને છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરો. તો છેલ્લા ચિત્રમાં તમને ચહેરો આપેલો નથી, તો ત્યાં તમારે ચોરસ આકારનો ચહેરો દોરવાનો છે. આ રીતે ચારેય ચહેરામાં ખૂટતી વસ્તુઓ ઉમેરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં પાઠ 7 જગ અને મગ વિશે ભણીશું. જય હિન્દ, જય ભારત.